ધોરણ પાંચ આસપાસ મજાની ઇન્દ્રિય ભાગ બેમાં આપનું સ્વાગત છે બે હજાર ચારની અંદર અંદમાન ટાપુના જંગલોમાંથી અમુક આદિજાતિઓએ પ્રાણીઓના અલગ પ્રકારનું વર્તનને જોયું બે હજાર ચાર ટુ થાઉઝન્ડ ફોર તેઓએ કોઈ ભયનું અનુમાન કર્યું જેથી તેઓ ટાપુની સલામતી જગાએ જતા રહ્યા અને થોડી જ વારમાં ટાપુને સુનામીએ ફટકો લાગ્યો પરંતુ આ લોકો બચી ગયા કારણ કે એમને ખબર હવે મિત્રો અચાનક શોરબકૂર થવા મળે છે બરાબર ક્યાં તો કે પાણીની અંદર માછલીઓ છે જે કે પ્રાણીઓ દરિયાઈ સજીવો હોય છે એ કોઈ દિવસની એવું વર્તન કરવા મળે એટલે સમજી શકાય છે કે કંઈક નવું હશે એ લોકોને જે ફ્રિકવન્સી છે આવૃત્તિ છે બરાબર એ અગાઉથી ખબર પડી જાય ભગવાન આ રચના કરી છે એમને એમને પણ બચવા માટે ડોલ્ફિન પણ એકબીજાને સમાચાર આપવા અલગ અલગ અવાજ કરો છે મિત્રો એ ગીતો ગાય છે દૂર દૂર સુધીથી ગીતો ગાય છે બ્લુ વેલની તો વાત કરીએ મિત્રો કે ગીત ગાય છે દૂરથી ગીત ગાય તો પણ આપણને અવાજ સાંભળી શકે કેટલા કિલોમીટર સુધી તો પ્રાણીઓની અલગ અલગ ભાષા હોય છે આપણે પ્રાણીઓને સમજી શકીએ છીએ અને અવાજ પરથી સમજી શકીએ છીએ બરાબર એ જ રીતે મેં તમને કીધું કૂતરા બિલાડા છે કાબર છે બરાબર જો બિલાડો કે કૂતરો કે નજીક આવશે બિલાડીની ખાસ વાત કરીએ કે કૂતરો નજીક આવે તો કાબરને આ બધા અવાજ કરવા મળે છે બરાબર હવે પક્ષીઓ અને ડોલ્ફિનની જેમ તમે પણ તમારી પોતાની સમાચાર આપવાની અવાજની ભાષા બનાવી શકો છો યાદ રાખજો કે તમારે તમારા મિત્ર સાથે ફક્ત અવાજથી વાત કરવાની શબ્દોથી નહીં એટલે કે આપણે એના સંકેતો આપવા પડે ચેતવણી સંકેત આપવાની જરૂર પડશે એને અગાઉથી કહેવું પડે કે આનો અર્થ આ થશે આનો આ થશે બરાબર હવે જાગવું અને ઊંઘવું તો પ્રાણીઓની નિંદ્રાની વાતો કરવાની છે કેટલાક પ્રાણીઓ અમુક ઋતુમાં લાંબી ગાઢ નિંદ્રામાં જતા રહે છે પછી તેઓ ઘણા મહિનાઓ સુધી દેખાતા નથી જેમ કે ઉદાહરણ આપીએ કે રીંછ છે ભાલુ રીક્ષ જે ધ્રુવ અંદર હોય છ છ મહિના જતું રહેતું હોય એ છે મિત્રો ક્યારે તમને શિયાળામાં દેટકો જોવા મળે ઉનાળામાં દેડકો જોવા મળે નહીં મિત્રો એ ચોમાસાની અંદર જ જોવા મળે તો આવું કેમ થતું હશે તો જુઓ ઠંડીની ઋતુમાં તમે ગરોળીને ઘરમાં જોઈ શકતા નથી તો ક્યાં ગઈ હશે ભાઈ સ્લોથની વાત કરી બરાબર આપણે વાત કરીશું મિત્રો બધા વાત કરીશું રીસ જેવું લાગે રીસ નથી સ્લોથ છે આશરે અઢાર કલાક વૃક્ષની ડાળી પર ઊંધા લટકી ઊંઘવામાં વિતાવે છે સ્લોથ જે વૃક્ષ પર રહે છે તેને પરણો ખાય છે ક્યારેય બીજું કંઈ જોઈએ બરાબર જ્યારે તે એક વૃક્ષ પરથી પૂરતા પરણો ખાઈ લે છે નજીકના વૃક્ષ પર જતો રહે છે ત્યાં પણ વૃક્ષ જે છે પાન ખાવાનું શરૂ કરે ચાલીસ વર્ષનું મિત્રો જીવન જીવે છે અસલોત તો વાત કરીએ મિત્રો આવું નું ઉદાહરણ હું તમને ચામાચેડિયાનું પણ આપી શકું ચામાચેડિયું છે દિવસ દરમિયાન ઊંઘતું રહે છે જેવા છ કે સાત વાગ છે એટલે એક એ એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત તોડવાનું શરૂ કર્યું છે ઉડવાનું શરૂ કરે છે લગભગ બેથી ત્રણ કલાક સતત ઉડવાનું શરૂ કરે છે કારણ કે એમનું કામ છે નાઇટનું કામ છે રાતનું કામ છે બરાબર હવે આ જે સ્લોથ છે એમનો ઊંઘવાનો સમય જુઓ મિત્રો તો ઊંઘવાનો સમય તમે સમજી શકો એની જોઈને જ આજે અપૂર્ણાંકની ભાષામાં લખેલો છે મિત્રો બરાબર અઢાર કલાક ઊંઘે છે અઢાર કલાક ઊંઘે છે અને છ કલાક માત્ર એ જાગે છે ત્યારબાદ આપણે જે ગરોળીની વાત કરતા હતા કે શિયાળામાં બરાબર ઘરમાં ઘરમાં જોવા મળતી ગરોળી માટે શિયાળામાં ઘડિયાળ કેવી રીતે બતાવશો હવે એમ કહેવામાં આવે છે કે ભાઈ શિયાળામાં એ જોવા મળતી જ નથી આપણે તો પછી કઈ રીતે બતાવીશું આપણને તો ખબર નથી કારણ કે ઊંઘતી જોઈએ બરાબર જોવા નથી મળતી હવે કેટલાક પ્રાણીઓ ઊંઘવાના સમય આપ્યા છે આપણે એને કહી દેવાનું છે કે ભાઈ કેટલા કલાક આ જાગે છે બરાબર અને કેટલા કલાક ઊંઘે છે તો તમને ખબર છે કે ડાર્ક લાઈન જે બતાવી છે ઊંઘવાનો સમય બતાવ્યો છે અને કુલ ભાગ કરેલા છે કેટલા ભાગ કરેલા છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ બાર ભાગ કર્યા છે એટલે એક ભાગને બે કલાકનો સમય થયો તો ગાય છે મિત્રો ચાર કલાક છે ઊંઘ છે આખા દિવસની અંદર ચોવીસ કલાકની વાત અજગર છે મિત્રો સ્લોથ જેવું થયું અઢાર કલાક ઊંઘે છે બરાબર જીરાબ છે એ માત્ર બે કલાક બિલાડી છે એ બાર કલાક ઊંઘે છે અને બાર કલાક જાગે છે ઓકે હવે આપણી તો ખબર છે મિત્રો આપણને એમ કે છે ડૉક્ટર કે ભાઈ આઠ કલાકની ઊંઘ જોઈએ પરંતુ શહેરના વિસ્તારની અંદર જોઈએ તો ભાઈ અગિયાર બાર વાગે ઊંઘે છે અને બાળકો જે છે એને જો વહેલી શાળાએ જવાનું હોય છે એટલી વળા જાગી જાય છે બાકી આપણે પણ આઠથી દસ કલાક ઊંઘીએ છીએ હવે અહીંયા જે વાત કરી મેં તમને એ રીતે સરસ મજાની વાત જે વાઘ માટે જાણવાની છે વાઘ રાત્રે આપણા બધા કરતાં છ ગણું સારી રીતે જોઈ શકે છે અને એટલે તમે જોશો શિકાર છે વાઘ છે એ મોટા ભાગે રાત્રે શિકાર કરે છે છ ગણું સારી રીતે જોઈ શકે છે એટલે જોવો કે આપણે જે જોઈ શકીએ એના કરતાં છ ગણું એટલે કેટલું સારું જોઈ શકતો ને એ પણ રાતે રાત્રે આપણે ન જોઈ શકીએ વાઘની મોછો ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તે હવામાં હલનચલન અને ધ્રુજારી અનુભવી શકે એટલે કંઈ પણ જો ફેરફાર થાય હલનચલન થાય તો એમને એક જે કહીએ ને આપણે બરાબર એન્ટેના વન ટાઈપ ઓફ એન્ટેન જ કહી શકાય એને પણ તો એ ધ્રુજારી આપે છે અને અંધારામાં આગળ વધવામાં અને ખોરાક શોધવામાં મદદ કરે છે કારણ કે એને ખબર છે કંઈ હલનચલન થાય અને બીજું જે હલનચલન થાય એમાં પણ જો પાંદડાઓનું હવાનું કે પછી કોઈ બીજું કંઈ હોય અને પ્રાણીઓનું હલનચલન થતું હોય તો એને અલગ તારવી શકે છે નહીં તો ભાઈ સમજી લો કે પવન એટલો બધો આવતો હોય તો પાંદડાનો ખોડખોડવા જ પણ આવતો હોય છે તો સાંભળવાની ઇન્દ્રિય એટલી તીવ્ર છે કે પાંદડાના ખખડાટનો અવાજ અને ઘાસ વચ્ચે પ્રાણીના હલનચલનનો અવાજ અવાજ અલગ પાડી શકે છે વાઘના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે અને તે ચારે બાજુથી અવાજ સાંભળવા મદદ કરે છે વાઘ અલગ અલગ કાર્યો માટે અલગ અલગ અવાજ કરી શકે છે જેમ કે ગુસ્સામાં હોય વાગણને બોલાવવાની હોય ગરજના કરી શકે છે ઘુરકી પણ શકે છે અને મિત્રો આ ગરજનાનો અવાજ ત્રણ કિલોમીટર દૂર સુધી સંભળાય છે તો જે આના અવાજ ઉપરથી ત્યાં રહેતા લોકોને પણ ધીમે 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 એને ખબર પડવા મળે છે કે આનો અર્થ શું થાય છે દરેક વાઘનો પોતાનો કેટલા કિલોમીટર સુધીનો વિસ્તાર હોય મેં તમને અગાઉ જ વાત કરી છે કે જે રીતે આપણે કૂતરા બિલાડા જોતા હોય છે તો એ હોય છે સોંગી સોંગીને આગળ વધતા હોય છે એ પણ પેશાબ કરે છે ત્યાં અને એનો વિસ્તાર બનાવે છે અને બીજા એના જ મિત્રોને ખબર પડે છે કે ના ભાઈ અહીંથી કોઈ પસાર થયું છે આ છે તે છે તો દરેક વાઘને પોતાનો વિસ્તાર હોય છે વાઘ તેના વિસ્તારને તેના પેશાબથી નિશાની બનાવી અલગ પાડે છે એક વાઘ પોતાના વિસ્તારમાં બીજા વાઘની હાજરી તે વાઘના પેશાબની ગંધથી પારખી શકે છે અને જનરલી કોઈપણ વાઘ છે જેમ આપણે તમે જોયું છે કે કૂતરો છે ને એ એના વિસ્તારમાં જ રહેશે બીજાના વિસ્તારમાં નહીં જઈ શકે બરાબર કાં ડર છે જે કાંઈ થતું હશે પણ એના વિસ્તાર પૂરતી મર્યાદિત હોય છે એ જ રીતે વાઘ પણ બીજાના વિસ્તારમાં જવાનું ટાળતો હોય છે બરાબર મિત્રો વાઘ સૌથી સાવધ પ્રાણી છે સૌથી સાવધ એટલે મિત્રો એને લગભગ એનો કોઈ શિકાર કરી શકતો નથી છતાં પણ એનું અસ્તિત્વ જોખમમાં છે અને એનું અસ્તિત્વ જોખમમાં કેમ છે તો કે શિકાર થાય છે વધુ એનો આપણે જાણીએ છીએ મિત્રો કે પ્રાણીઓને શા માટે મારી નાખવામાં આવે છે એના અંગો છે વેચવામાં આવે છે હા સાચી વાત છે એકદમ હાથીને દાંત માટે ગેંડાને શિંગડા માટે વાઘ મગર સાપ છે એની ચામડી માટે કસ્તુરની મૃગને એના કસ્તુર માટે બરાબર તો આ રીતે જે પ્રાણીઓ છે બરાબર એનો શિકાર કરે છે જે માણસો શિકાર કરે છે એને શિકારી કહેવાય છે આ રીતે વાઘ અને સિંહ જેવા પ્રાણીઓ છે આપણા દેશમાં એમની સંખ્યા સતત ઘટતી રહે છે અને ઘટવાનું કારણ પણ મેં તમને કીધું છે મિત્રો અને એટલા માટે જ આપણા આસપાસના જે ઉદ્યાન બનાવવામાં આવે છે રાષ્ટ્રીય બરાબર અભયારણ બનાવવામાં આવે છે કે જેથી કરીને તેમની જે વસ્તી છે એમની જળવાઈ રહે છે મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે સરસ મજાની વાત તો પ્રાણીઓ પક્ષીઓ છે એમની કરી એની ઇન્દ્રિયોની કરી બરાબર સરસ મજાની ઇન્દ્રિયો આવેલી હોય છે એના આધારે તે એનું જીવન જીવી શકે છે ખાઈ જે ખોરાક મેળવી શકે છે પરંતુ આજે આપણે એ ધ્યાન રાખવાનું છે મિત્રો કે આમનું રક્ષણ કરવામાં આપણો પણ સરસ મજાનો ભાગ ભજવાનો છે અવેરનેસ લાવવાની છે જાગૃત કરવાના છે લોકોને સમજાવવાનું છે બરાબર તો હું આશા રાખું મિત્રો કે આ પાઠની અંદર આપણે શું ભણ્યા ખાસ કરીને આ જે સમયગાળો છે બધા જ પ્રાણીઓનો અલગ અલગ સમયગાળો છે એમની વાતો કરી ત્યારબાદ અહીંયા આપણે સરસ મજાની વાત એ કરી અવાજ દ્વારા બધા જ પ્રકારના પક્ષીઓ છે જુદા જુદા અવાજ કરે છે તમે જોજો કે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ પક્ષીઓ જાગીને અવાજ શરૂ કરી દેતા હોય છે પછી કોઈ એ જ વિસ્તારની અંદર કોઈ બીજું પ્રાણી આવે તો એનો અવાજ બદલી જતો હોય છે બરાબર ચેતવણી આપે છે અને અવાજ એકદમ અલગ પ્રકારનો થઈ જતો આપણને પણ ખબર પડી જાય કે નવું અહીંયા થઈ રહ્યો છે ત્યારબાદ કાનની વાત કરી કે ભાઈ અમુક પ્રાણીઓ છે એને કાન તો હોતા નથી છતાં પણ એ કેસ સાંભળી શકે તો કે ભાઈ એને એકદમ ઝીણા ઝીણા છિદ્રો હોય છે અને ઢંકાયેલા હોય છે બરાબર એટલે આપણને ખબર પડતી નથી હોતી ચાલો મિત્રો તો આશા રાખો જો સમજાઈ ગયો હશે કંઈ પણ પ્રશ્ન થાય તો મને કોમેન્ટ કરી શકો છો અસ્તુ